નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે અત્યારે જુઓ સિઝન આવવાની છે ટૂંક જ સમયની અંદર થ્રેસરની સિઝન આવવાની છે અથવા તો કોઈ પણ સિઝન આવવાની હોય આપણી પહેરણીની સિઝન હોય કે કોઈ પણ સિઝન હોય તો સિઝન આવતા પહેલાં ટ્રેક્ટરની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારે ટ્રેક્ટર આપણું છે એ સિઝનની અંદર આપણે રસ્તાની અંદર ના રાખીએ એટલે કે સિઝનમાં આપણે કોઈપણ તકલીફ ના પડે ટ્રેક્ટરની અંદર એટલા માટે ટ્રેક્ટરની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણને સિઝનની અંદર તમને ખબર જ છે કે એક એક દિવસ એક એક કલાક એટલે અને એક એક મિનિટ ખૂબ જ અગત્યની હોય છે જે મિત્રો થ્રેસર ચલાવતા છે એમને તો ખબર જ હશે કે એક ખડાથી બીજી બીજા ખડામાં જતી વખતે આપણે ખેડૂતને ટાઈમ આપીએ કે ભાઈ આટલી આટલો ટાઈમ થશે તો મોડું થાય દસ પાંચ મિનિટ અથવા તો અડધો કલાક મોડું થાય તો ખેડૂત રાડ કૂકવા કરતો હોય છે એ બધાની ખબર જ છે તો એટલા માટે આવું ના થાય એટલા માટે આપણા ટ્રેક્ટરમાં કોઈ પણ ખામી ના આવે એટલા માટે આપણે શું શું બા બાબતોની કાળજી લેવી જોઈએ એનો આપણે વિડીયોની અંદર ડિટેલમાં વાત કરવાના છીએ અને આના પછી આપણે એક બીજો વિડીયો બનાવીશું જેની અંદર આપણે માહિતી આપીશું કે ભાઈ સીઝન આવતા પહેલાં થેસરની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું થેસરની અંદર તમે શું શું પહેલાંથી કાળજી લઈ શકો છો સીઝન આવતા પહેલાં તો એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું જેની અંદર આપણે ડિટેલમાં માહિતી આપીશું તો એ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહો તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ કે ટ્રેક્ટરની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સીઝન આવતા પહેલાં તો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં બધાને ખબર જ છે કે આ વિડીયો જે મિત્રો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય એ લોકો ફેસબુકને ફોલો નથી કરતા આપણા પેજને તો મિત્રો વિડીયો તમે જોઈ રહ્યા હોય અને વિડીયો તમને પસંદ આવતા હોય આપણા પેજ ઉપર તો આપણા ફેસબુક પેજને ફોલો કરી દો કારણ કે ફોલો કરવાના કોઈ કોઈ પણ પૈસા થતા નથી તો ફોલો જરૂર કરી દેજો અને જો તમે યુટ્યુબ ઉપર આપણો વિડીયો જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અમુક મિત્રો વિડીયો તો જોતા હોય છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા જેથી કરીને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો એના પણ આપણે પૈસા કોઈ પણ સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી થતા તો મિત્રો હવે આપણે શરૂ કરીએ કે ટ્રેક્ટર ચલાવતી વખતે સિઝન આવ્યા પહેલાં ટ્રેક્ટરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે ટ્રેક્ટરની અંદર કોઈ પણ સિઝનમાં કોઈ તકલીફ ના થાય તો સૌથી પહેલાં તો એન્જિનની વાત કરીએ કે ટ્રેક્ટરનું હૃદય છે એન્જિન એન્જિન બાબતે કયા કયા મુદ્દા છે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો એના વિશે આપણે વાત કરીએ તો અત્યારે જુઓ એન્જિન આપણે ખોલી દઈએ બરાબર તો કોઈ પણ ટ્રેક્ટર હોય આ વિડીયો કોઈ પણ ટ્રેક્ટર ઉપર લાગુ પડશે બરાબર તમારા પાસે કોઈપણ ટ્રેક્ટર હોય એની અંદર આ બધા જે આપણે વાત કરીશું વિડીયોની અંદર એ કોઈપણ ટ્રેક્ટરના વિષય બધા જ ટ્રેક્ટરમાં લાગુ પડશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કોઈપણ ટ્રેક્ટર હોય એની અંદર આપણે સિઝન આવતા પહેલાં ખાસ ધ્યાન રાખવું જો પડે કે ભાઈ એનું એન્જિનની અંદર ઓઇલની કાળજી રાખવી જોઈએ ઓઇલની મિસ કે એના આપણે કલાક ટ્રેક્ટરના કેટલા થયા છે તે પ્રમાણે એની સર્વિસ ક્યારે આવવાની છે જો તમારું ટ્રેક્ટર સર્વિસમાં આવી ગયું હોય તો સિઝન આવતા પહેલાં સર્વિસ જરૂર કરાવી દો કારણ કે સિઝનમાં ટ્રેક્ટર સર્વિસ આપણે કરાવીએ ત્યારે અમુક વખતે કેવું થતું હોય છે કે આપણું સર્વિસ જે કંપની હોય એ સર્વિસને એને આપવા માટે અમુક સમય સુધી અમુક કિલોમીટર સુધી જ આવતી હોય છે ઘણા મિત્રોનું શોરૂમ અથવા તો સર્વિસ સ્ટેશન પચાસસો બસો દોઢસો એટલા કિલોમીટર હોય છે તો એટલા કિલોમીટર દૂર હોય તો કંપની સર્વિસ નથી આપી શકતી કોઈ પણ કંપની હોય આપણે જ્હોન ડિયર કંપની છે અમારાથી અહીંયાથી લગભગ વીસ કિલોમીટર દૂર છે તો ફોન કરીએ તો લગભગ એક જ દિવસની અંદર આવી જાય છે આજે ફોન કર્યો હોય તો કાલે અથવા તો સાંજે આવી જાય છે કુ કંપની પણ વીસ કિલોમીટર છે પાટણમાં તો એ પણ આવી જાય છે તો અમુક મિત્રોને ક કુબોટા કંપનીની જ વાત કરીએ તો અમુક મિત્રોને સો કિલોમીટર દૂર થતું હોય તો કંપની ના આવી શકે તો એના માટે આપણે કાળજી રાખવી જોઈએ કે ભાઈ તમારી સર્વિસ ટ્રેક્ટરમાં આવી હોય સર્વિસમાં તો એના પહેલાં સિઝન આવતા પહેલાં સર્વિસ કરાવી લેવી જોઈએ અને સમય સમય પર ઓઇલ ચેક જરૂર કરતું કરવું જોઈએ સિઝનની અંદર એન્જિન ઓઇલ હંમેશા ચેક આપણે ગેઝની અંદરથી કરવું કરવું જોઈએ અને એના પછી આપણે વાત કરીએ કે કોઈ પણ ટ્રેક્ટર હોય સિઝન આવતા પહેલાં તમે રેડિએટર સાફ સફાઈ કરીને તૈયાર રાખો રેડિએટરની આપણે વાત કરીએ કે રેડિએટરની જે જાળી હોય એની સાફ સફાઈ પહેલાંથી બધા જે આપણે એના વોલ હોય એ ખુલ્લા કરીને રાખવા અને એમાં કોઈ કચરો ફસાઈ ગયો હોય તો એમાં હવા મારીને સાફ કરી દેવો અથવા તો પાણીથી સાફ કરી દેવો અને બની શકે તો બ્લોવર ઘરની અંદર રાખો આપણા ઘરમાં બ્લોવર હવા મારવાનું આવે બ્લોવર તો બ્લોવર હશે તો તમે સિઝનમાં થ્રેસર થ્રેસર હોય એની અંદર જે કચરો નીકળતો હોય અહીંયાથી તો એ પવનની દિશા દિશા બદલાય તો બધો જ કચરો આપણા રેડિયેટર ઉપર ચોટી જતો હોય છે જેથી કરીને ટ્રેક્ટર શ્વાસ હવા લઈ શકતું નથી અને ટ્રેક્ટરનું એન્જિન ગરમ થઈ જાય છે તો આવું ના થાય એટલા માટે આપણે બ્લોવર હોય એ બ્લોવર ઘર ઘરમાં રાખવું અને વારંવાર સમય સમય પર ટ્રેક્ટરની હવા જરૂર મારતું રહેવું અને અત્યારે તો હવે ટોકરી મોડલની અંદર શું થાય છે કે ટોકરી મોડલના જે કચરો હોય એ સાઈડમાં હોય તો સાઈડમાં એક બાજુ જતો હોય કચરો તો વાયરો ફરવાની દિશા બદલાઈ જતી હોય છે તો ડાયરેક ટ્રેક્ટરના ઉપર જાય છે પહેલાં શું હતું કે જે આપણા સાદા થેસરની અંદર ભૂંગળું પાછળ હોતું હોય હતું પહેલાં તો પાછળ ભૂંગળું હોય તો પવનની દિશા બદલાય તો એક જ બાજુ બદલાય એમ કે મારો કહેવાનો મતલબ એ છે કે પવનની દિશા પાછળ હોય તો આ બાજુ બદલાય અથવા તો આ બાજુ બદલાય એકદમ વિરુદ્ધ દિશામાં લગભગ ના થાય કોઈક દિવસ થાય પણ આ ટોકરી મોડલની અંદર સાઈડમાં ભૂંગળું હોય તો પવનની દિશા અથવા તો પહેલી બાજુ જાય તો સારું કહેવાય ને આ બાજુ જાય તો આપણા ટ્રેક્ટરના રેડિયેટર ઉપર આવી જાય તો એના માટે આપણે ખાસ કાળજી રાખવી અને ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીએ તો ટ્રેક્ટરનું એર ક્લીનર કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય તો એની અંદર આપણે સાફ સફાઈ જરૂર રાખવી જોઈએ સિઝન આવતાની પહેલાં જ આપણે એર ફિલ્ટરને એક એર ફિલ્ટર સ્ટોકમાં રાખવું જોઈએ દૂર હોય અથવા તો નજીક હોય અને અમુક ટૅક્ટરની અંદર ઓઇલવાળા એર ક્લીનર આવતા હોય છે તો એને પણ આપણે પહેલાં જ ઓઇલ બદ વગેરે બદલી દેવું જોઈએ અને સાફ સફાઈ કરીને એને ક્લીન રાખવું જોઈએ સીઝનની અંદર આપણને હેરામ પરેશાન ના થાય એ બાબતની કાળજી રાખવી જોઈએ અને ડ્રાય એર ફિલ્ટર હોય તો એને પણ હવા મારીને વારંવાર સાફ સફાઈ કરતું રહેવું જોઈએ અને એની પહેલાં અત્યારે શિયાળાનો સમય છે તો બેટરીની પણ ચકાસણી કરી લેવી બેટરીની અંદર પાણી છે કે કેમ કેટલું છે એ પણ આપણે ચેક કરી લેવું અથવા તો બેટરી તમારી જૂની થઈ ગઈ હોય બદલવાનો સમય થઈ ગયો હોય તો સિઝનની આવ્યા પહેલાં તમે બદલાવી નાખ નાખવી સારું કહેવાય કારણ કે આપણી સિઝનની અંદર એક એક મિનિટ ખૂબ જ મહત્ત્વની હોય છે બેટરીના કારણે આપણું કામ ખોટવાઈ રહે એના કરતાં બેટરી પાંચ છ સાત હજારની બેટરી નાખી દેવી સારી નેક્સ્ટ પોઈન્ટ છે ટ્રેક્ટરનું રેડિટરની અંદર એર રેડિટરની અંદર કુલન્ટ એટલે કે વોટર પાણી અત્યારે આપણે જોઈએ કે ટ્રેક્ટરનું પાણીનું કુલન્ટ લેવલ તમને ખોલીને જ બતાવી દઈએ બરાબર તો કોઈ પણ ટ્રેક્ટર હોય અત્યારે બધા જ નવા ટ્રેક્ટરની અંદર કુલન્ટ આપતા હોય છે જુઓ આ ફૂલ જ છે આપણું કોઈપણ ટ્રેક્ટર હોય કુલન્ટ આ જે રેડિટરનું ઢાંકણું હોય એની અંદર ફૂલ જ રાખવું આપણે અને ઢાકણું ખૂબ જ હવા ચુસ્ત હોય એ રીતે ઢાંકણાની પણ વ્યવસ્થિત જોઈ લેવું અંદર એર કમ્પ્રેસ ના થતી હોય તો ઢાકણાની પણ ચેન્જ કરી દેવું કારણ કે આ જે રિકવરી બોટલ છે એ રિકવરી બોટલની સિસ્ટમ ચાલુ રહેવી જોઈએ કોઈ પણ ટ્રેક્ટર હોય બધાને ખબર જ છે કે અહીંયાથી એક પાઇપ રિકવરી બોટલમાં આવતી હોય છે અને આ પાઇપ તળિયેથી પાણી ઉઠાવતી હોય છે ટ્રેક્ટર જ્યારે ગરમ થાય અને ઠંડુ હોય એ પ્રમાણે ટેક પાણી કુલંટની અવર જવર થતી રહે છે વધારાનું પાણી હોય અહીંયાથી બહાર પણ નીકળી જાય છે તો ઓવરફ્લો અહીંયાથી ઓવરફ્લો પાઇપ હોય છે એમાંથી તો આ જો બોટલ ચાલુ ના હોય તો શું થાય છે કે જ્યારે ટેક્ટર ગરમ થતું હોય અથવા તો રિકવરી બોટલની અંદર પાણી આવતું હોય તો એ તમારી સિસ્ટમ ચાલુ ના હોય તો વધારાનું પાણી અહીંયાથી નીચે પડી જાય એના પછી પાછું અંદર રિટર્ન જતું નથી તો એનાથી શું થાય છે કે આપણા રેડિટરની અંદર પાણી ઓછું થઈ જાય છે બરાબર તો રેડિટરની પાણી અંદર ઓછું થાય તો આપણે રોજ રોજ તો ચેક કરવાના નથી બરાબર અમુક ખેડૂત મિત્રો ચેક નથી કરતા હોતા તો સિઝનની અંદર શું થતું હોય છે કે રેડિટરની પાણી અંદર ઓછું થવાથી આપણું ટ્રેક્ટર ગરમ થતું હોય છે અને એના લીધે ટ્રેક્ટરના એન્જિનની અંદર બહુ મોટો મેન્ટેનન્સ આવી શકે છે તો એટલા માટે આપણે રિકવરી બોટલને ખૂબ જ ચાલુ સિસ્ટમ રાખવી એની સિસ્ટમ બધી ચાલુ રાખવી ચેક કરતું રહેવું કે આની અંદર તો આપણે રોજ આપણે વોટ જ્યારે સાફ સફાઈ કરતા હોય તો આની અંદર આપણે રોજ પાણી ચેક કરવું પણ અમુક દિવસે અઠવાડિયાની એ અંદર એક વખત આ ઢાંકણાને પણ ખોલીને ચેક કરતું રહેવું જોઈએ કારણ કે આની અંદર લેવલ કેટલું છે એ ચેક કરવું જો આની અંદર લેવલ ઉતરી જતું હોય તો સમજી લેવું કે આની અંદરથી પ્રોપર સિસ્ટમ ચાલુ વર્ક કરતી નથી ક્યાંય પણ એર લઈ લે છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ કે ટ્રેક્ટરનું સેલ અને ડાયનેમો વાયરિંગ બંનેનું પ્રોપર ચાલું છે કે નહીં એ પ્રોપર ચેક પહેલાં સિઝન પહેલાં ચેક કરી લેવું જોઈએ અને એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે ટ્રેક્ટરની ક્લચ ક્લચની પ્લે કેટલી છે એ ચેક કરી લેવી કોઈ પણ કોઈપણ ટ્રેક્ટર હોય એમાં ક્લચની પ્લે બે ઇંચ જેટલી હોવી જોઈએ દોઢથી બે ઇંચ જેટલી બે ઇંચ જેટલી પ્લે હોય તો તમારી ક્લચ બરાબર કહેવાય અને જો ટ્રેક્ટરની ક્લચ પ્લે જો વધારે કે ઓછી હોય તો એની સેટ તમારે સિઝન પહેલાં જરૂર કરી દેવી સેટ કરવા માટે આપણે અહીંયાથી સેટ કરી શકીએ છીએ અમુક ટ્રેક્ટરોમાં નીચેથી પણ સેટ કરી શકીએ છીએ અહીંયાથી બરાબર જોન ડિયર ટ્રેક્ટરમાં બ્રેકની અને ક્લચની પ્લે અહીંયાથી સેટ થાય છે બરાબર જોન ડિયરમાં ક્લચ નીચે પહેલી બાજુ થાય છે અને કુબોટામાં અહીંયાથી થાય છે જો તમને ખબર નથી પડતી કે ભાઈ ક્લચની પ્લે સેટ કરવાનો વિડીયો તમે જોવા માંગતા હોય તો કોમેન્ટ કરજો એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું કે ભાઈ કોઈ પણ ટ્રેક્ટર તમારી જોડે હોય કે ભાઈ જ્હોન ડિયર છે કે ફાર્મટેક છે સોનાલિકા છે કે મહિન્દ્રા કેચ છે કોમેન્ટ કરી દેવી ભાઈઓ જેની સૌથી વધારે કોમેન્ટ આવશે તો એના વિશે આપણે વિડીયો બનાવી દઈ બનાવી દઈશું કે ભાઈ ક્લચનું સેટિંગ કેવું કઈ રીતે કરવું અને જો ડબલ ક્લચવાળું ટ્રેક્ટર હોય ઠેસર માટે આ ડબલ ક્લચ છે તો એની પ્લે પ્લે પણ ચેક કરતું રહેવું અમુક સિઝન પહેલાં પહેલાં ચેક કરી લેવી આ જો આટલી આપલી આટલી જે છે એ ફ્રી પ્લે છે આટલી તમને દેખાય એ ફ્રી પ્લે હોવી જ જોઈએ ડાયરેક્ટ અહીંયાથી કડક આ બાજુ કરો તો સ્ટાર્ટ મતલબ આટલી થોડી પ્લે તો હોવી જોઈએ બરાબર જે આપણે વાપર્યા પછી ખબર પડી જાય છે અને એના પછી બ્રેક પણ ચે ચેક કરી લેવી બંને બ્રેક એક સમાન લાગે છે કે નહીં એ પણ ચેક કરતું રહેવું સીઝન પહેલાં ચેક કરીને આપણે સેટ કરી દેવી બંને બ્રેકો આપણે ટ્રેક્ટર પહેલાં જવા દઈએ અને જોરથી બ્રેક મારીએ તો બંને ટાયર સાથે ચોંટવા જોઈએ આપણે સીઝન પહેલાં પહેલાં એ બધી ચેક કરીને સેટ કરી દેવું અને બ્રેક સેટ કરવા માટે પણ જોન ડિયરમાં આ બાજુ નીચે આપેલું હોય છે અને કુવોટામાં અહીંયા આપેલું હોય છે આ બાજુ બરાબર તો મિત્રો એના વિશે જો કોઈને જાણકારી અથવા તો વિડીયો જોવા માંગતા હોય કે ભાઈ બ્રેકનો વિડીયો એટલે કે બ્રેક કઈ રીતે સેટ કરવી ટ્રેક્ટરની કોઈપણ ટ્રેક્ટર હોય તમારી પાસે તો એના વિશે પણ આપણે વિડીયો બનાવી દઈશું તમારા બધાની કોમેન્ટ આવશે તો બરાબર હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે ટ્રેક્ટરના હાઇડ્રોલિક ઓઇલનું ચેકિંગ કરી લેવું કોઈ પણ ટ્રેક્ટર હોય તો એનું જે હાઇડ્રોલિક ઓઇલ છે એનો ગેજ જો કુવોટાની અંદર ગેજ અહીંયા આવેલો છે અને જોન જોન ડિયરની અંદર નીચે કાચની અંદર એનું લેવલ બતાવે છે તો કોઈ પણ ટ્રેક્ટર હોય એની અંદર કેટલું ઓઇલ છે હાઇડ્રોલિકનું એ સિઝન આવતા પહેલાં અવશ્ય ચેક કરી લેવું જોઈએ તો જુઓ જોન એની અંદર અહીંયા બે કાચ આપેલા હોય છે એની અંદર ઓઇલ બતાવે છે લેવલ તો મિત્રો હાઇડ્રોલિક ઓઇલ અવશ્ય ચેક કરવું જેનાથી આપણે સિઝનની અંદર જો ઓઇલ ઓછું હોય તો હાઇડ્રોલિકને કોઈ પણ તકલીફ ના થાય કારણ કે થ્રેસર જ્યારે ફરતું હોય તો પાછળના ઠાઠાની અંદર પીટીઓ શાફ્ટિંગ ફરતી હોય તો એનાથી ઓઇલ ગરમ થાય છે એટલે કે અગર જો તમારું ઓઇલ ઓછું છે હાઇડ્રોલિકની અંદર તો હાઇડ્રોલિક ઓઇલ ઓછું છે તો આપણો પીટીઓ જ્યારે ફરતો હોય એ ફરવાથી ઓછું ઓઇલ હોવાના કારણે વધારે ગરમ થશે અને વધારે ગરમ થશે તો અન્ય હાઇડ્રોલિકના પાર્ટ્સને નુકસાન કરશે તો એના લીધે આપણે ચેક કરતું રહેવું પ્રોપર કે ઓઇલ કેટલું છે થેસરના સિવાય જો તમે બીજા કામમાં પણ ટ્રેક્ટર ચલાવતા હોય સિઝન આવતા પહેલાં જે કલ્ટિવેટરની સિઝન આવે તો કલ્ટિવેટરની અહીંયા જે પ્રોપર સેન્સિંગની જે ગેપ હોય એ બરાબર છે કે નહીં એ પણ ચેક પ્રોપર કરી લેવું અને બીજી સિઝન કોઈ પણ સિઝન આવતી હોય એના પહેલાં પ્રોપર ટોટલ વાયરિંગ પણ ચેક કરી લેવું કે આગળની હેડલાઇટ પ્રોપર કામ કરે છે કે નહીં સ્વિચથી ચાલુ થાય છે કે નહીં પાછળની પ્લાઉ લેમ્પ પ્લાઉ લેમ્પ પણ ચાલુ થાય છે કે નહીં એ પણ પ્રોપર ચેક કરી લેવું પ્લાઉ લેમ્પ કહેવાય પ્લાઉ લેમ્પ પ્રોપર ચાલુ થવો જોઈએ આપણે સિઝનની અંદર કોઈ પણ તકલીફ ના થાય એના માટે પણ આપણે અવશ્ય ચેક કરી લેવું જોઈએ હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો ટ્રેક્ટરના જે આપણે ડેશબોર્ડની વાત કરીએ તો ડેશબોર્ડની અંદર પ્રોપર જે પણ સિસ્ટમો ફંક્શનો બધા આપેલા છે એ વર્ક કરે છે કે નહીં એની ચકાસણી કરી લેવી લેવી જોઈએ સિઝન પહેલાં કારણ કે સીઝન સીઝનમાં આપણને સમય ખોટી ના થાય એટલા માટે ખાસ કરીને ગરમી કાંટો ટ્રેક્ટરનો હોય એ ખાસ જ જોવો જોઈએ એ જો ગરમી કાંટો તમારો બંધ હોય તો સીઝન પહેલાં પહેલાં અવશ્ય ચેક કરાવી લેવો અને એના પછી આરપીએમ કાંટો હોય એ પણ આપણે જ જોવો જોઈએ કારણ કે થેસરની અંદર સીઝન સિઝનમાં જો ટ્રેક્ટર ફરતું હોય તો આરપીએમ કાંટો ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે અહીંયા આપણે ઠેસરનો કેટલો રેસ કરીએ છીએ એ જોવા માટે આપણને આરપીએમ કોટો પણ જરૂરી છે એના પછી ડીઝલ કોટો પણ ચાલુ હોવો જોઈએ આપણે કેટલું ડીઝલ ટ્રેક્ટરમાં નાખેલું છે એ જોવા માટે ડીઝલ કોટો પણ ચાલુ હોવો જોઈએ કારણ અને ડીઝલની પણ જો તમારે પેટ્રોલ પંપ દૂર હોય તો ડીઝલનો પણ સ્ટોક કરીને રાખવો અમુક મિત્રો દૂરથી ડીઝલ લાવતા હોય છે તો ઘરની અંદર સ્ટોક કરતા હોય છે સો બસો પાંચસો એ રીતે ડીઝલનું સ્ટોક કરતા હોય છીએ પાંચસો લિટર સો લિટર તો તમારું જેટલું પણ દૂર હોય અમારે તો અહીંયા નજીકમાં જ પેટ્રોલ પંપ છે તો અમે સ્ટોક નથી કરતા તો જે મિત્રોને દૂર હોય તો પેટ્રોલ પંપનું ડીઝલને પણ સ્ટોક કરવું અને આગળ વાત કરીએ તો થેસરની અંદર ચલાવવા માટે જે આપણો હેન્ડ રેસ હોય આ હેન્ડ રેસ પ્રોપર ટાઈડ છે કે નહીં એ પણ આપણે કાળજી લેવી જોઈએ કારણ કે અમુક મિત્રોને ખબર જ છે કે આપણે થ્રેસરની અંદર ટ્રેક્ટર ચાલતું હોય બરાબર તો આપણે હાથનો રેસ જ્યારે કરી દઈએ અને થ્રેસર ચાલુ કરીને પછી આપણે દૂર જઈએ તો આ જો આનો બોલ્ટ નીચે ઢીલો છે પ્રોપર જો બોલ્ટ ઢીલો છે તો ધીરે ધીરે થ્રેસરનો રેસ જે છે એ ધીરે ધીરે આ રીતે ઓછો થઈ જશે તો અમુક મિત્રોનું કોઈ પણ ટ્રેક્ટર હોય ટ્રેક્ટર થોડું જૂનું થાય તો એ બોલ્ટ નીચે ઢીલો થઈ જતો હોય છે અમુક વખત તો એની પણ આપણે થેસરની સિઝન આવ્યા પહેલાં પહેલાં ચેક કરી લેવું જોઈએ કે ભાઈ બોલ્ટ પ્રોપર ટાઈટ છે કે નહીં કારણ કે ઢીલો છે તો ધીરે ધીરે રેસ ઓછો થઈ જશે અને તમને થેસરની અંદર કામ કરવાની અંદર તકલીફ થાય પડતી હોય છે અમુક વખત કે ભાઈ ધીરે ધીરે રેસ ઓછો થઈ જાય છે તો આવું ના થાય એટલા માટે તમારે અવશ્ય કાળજી લેવી અને હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો ટ્રેક્ટરની અંદર આપણે નાના મોટા જે પાના પકડ હોય એ અવશ્ય રાખવા અને જરૂરી બોલ્ટ ચાકી અવશ્ય રાખવી સીઝન આવતી વખતે અથવા તો સિઝનની અંદર બધા જ જરૂરી પાના થોડી ડિસમિસ બધા જ ટ્રેક્ટરની અંદર સાથે રાખવા જરૂરી છે કારણ કે ટ્રેક્ટર અથવા તો કોઈ પણ સાધન હોય એ ખેતરની અંદર બગડતું અથવા તો કોઈપણ એની અંદર ફોલ્ટ આવી શકે છે તો આપણી પાસે જો પાનપકડ હશે તો આપણી તરત જ કામ રોકાઈ નહીં રહે કામ થઈ જશે તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાના પકડ ટ્રેક્ટરની અંદર સાથે જ રાખવા કોઈ પણ સમયે જરૂર પડી શકે છે આપણે જુઓ જ્વન ડિયરની અંદર આગળ પેટી છે એની અંદર પણ આપણે બધા પાના પાનપકડ સાથે જ રાખીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે એન્જીન ઓઇલની જે મિત્રોને જરૂર પડતી હોય એટલે કે અમુક મિત્રોના શોરૂમ દૂર હશે સર્વિસ સ્ટેશન દૂર હશે તો એન્જીન ઓઇલ પણ સ્ટોક કરવું પણ જરૂરી છે કારણ કે માની લો કે આજે સિઝન ચાલુ થઈ છે આજથી સિઝન ચાલુ થાય થાય છે તો અમુક મિત્રોની અત્યારે સર્વિસ ના આવી હોય તો સર્વિસ એવું પણ બની શકે છે કે અડધી સિઝન થાય પછી સર્વિસ આવી શકે તો એવું થાય તો અડધી સિઝનમાં તમે જો એક દિવસ પૂરો બગાડીને સર્વિસ સ્ટેશન અહીંયાથી જશો સ સો પચાસ કિલોમીટર તો તમારો આખો દિવસ એની અંદર જતો રહે છે તો સિઝનની અંદર એક દિવસ બગડે ના એટલા માટે આપણે જો એન્જિન ઓઇલ બદલવું હોય તો એ તમે ઘરે પણ બદલી શકો છો તો એક એન્જિન ઓઇલની ડોલ અને ઓઇલ ફિલ્ટર કોઈપણ ટ્રેક્ટર હોય એની અંદર ઓઇલ ફિલ્ટર હોય એ ઓઇલ ફિલ્ટર અને એક એન્જિન ઓઇલની ડોલ તમારે અવશ્ય સ્ટોકની અંદર રાખવી અને જો બની શકે તો ડીઝલ ફિલ્ટર પણ સાથે રાખવા જરૂરી જરૂરી છે તો કોઈપણ ટ્રેક્ટર હોય એની અંદર તમે સિઝનમાં તમારે સર્વિસ આવી જાય તો તમે જાતે જ બની શકે તો ઓઇલ ફિલ્ટર અને ઓઇલ એ બંને તો તમે જાતે જ બદલી શકો છો સિઝનની અંદર જો સર્વિસ આવી હોય તો ડીઝલ ફિલ્ટર કદાચ ના બદલો તમે તો એ પણ એ ચાલે પણ તમારે એ બંને તો અવશ્ય બદલી નાખવું કારણ કે બધા ટ્રેક્ટરોની અંદર અઢીસો કલાક અથવા તો કોઈ ટ્રેક્ટરની અંદર ચારસો કલાક અથવા તો અમુક ટ્રેક્ટરોની અંદર પાંચસો કલાકની સર્વિસ આવે છે તો તમે અઢીસો કલાકની જગ્યાએ પચાસ કલાક આજુબાજુ વધારે ચાલી ચાલી જાય તો ચાલે પણ જો સિઝનના અંદર તમે સો કલાક દોઢસો કલાક વધારે ચલાવી દો તો એ ટ્રેક્ટરના એન્જિન માટે સારું નથી તો ખેડૂત મિત્રો આ બધી કાળજી રાખવી જરૂરી છે જો તમારે કલ્ટિવેટરની સિઝન ચાલતી હોય અથવા તો પ્લાવની સિઝન ચાલતી હોય હાઇડ્રોલિકની ઉપર વધારે ઘસારો જો ચાલતો હોય તો હાઇડ્રોલિક ફિલ્ટર પણ તમારે ચેક કરી લેવું જોઈએ એની સર્વિસ આવતી હોય એટલે કે એને બંધ બદલવાનો સમય જો થયો હોય તો એ પણ તમારે બદલી દેવું અને જો તમારું ટ્રેક્ટર જૂનું હોય તમે ડીઝલની ટાંકી ખૂબ જ લાંબા સમયથી સાફ નથી કરી તો તમારે ડીઝલની ટાંકી પણ સાફ અમુક સમયે બે ત્રણ વર્ષે કરવી જોઈએ જો તમારે ડીઝલની અંદર વધારે કચરો આવતો હોય તો અહીંયા કોક બંધ કરીને ખોલીને એની અંદર મોટી જાળી આવતી હોય છે એ જાળીને બહાર કાઢીને સાફ સફાઈ કરવી જોઈએ ઉપરથી બીજું એક્સ્ટ્રા ડીઝલ નાખીને કોઈ પણ બધો નીચે કચરો એ બધો બહાર નીકળી જાય એ રીતે સાફ સફાઈ કરવી જોઈએ જેનાથી તમારે સિઝનની અંદર ડીઝલની પૂરી લાઇન હોય બધી જ એ લાઈનની અંદર કોઈપણ કચરો આવવાની શક્યતા ના રહે અને સિઝનની અંદર તમારું ટ્રેક્ટર રસ્તામાં ના રાખે અને તમારું કોઈપણ કામ અટવાય નહીં એના માટે આપણે વિડીયો બનાવે છે તો ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો કારણ કે આવા વિડીયો આપણા ખેડૂતો માટે અથવા તો ટ્રેક્ટરવાળાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે અને સમય સમય ઉપર આપણે આવા વિડીયો લઈને આવતા રહીએ છીએ અને ભવિષ્યમાં પણ આવતા રહીશું જો તમને આવા વિડીયો ગમ્યા હોય તો નીચે કોમેન્ટ કરવી વિડીયો વિશે કોઈ પણ સવાલ હોય તમારો તો પણ નીચે કોમેન્ટ કરવો અને જો તમે બીજા વિડીયો જોવા માગતા હોય આપણો નેક્સ્ટ વિડીયો આવવાનો છે થેસરની અંદર સિઝન પહેલાં શું શું કાળજી લેવી અહીંયા પરમ થેસર આપણું તૈયાર છે લગભગ બે ત્રણ દિવસ પછી રાયડો લેવા જવાનું છે કારણ કે અત્યારે કોરવણ રાયડા વાટવાનું ચાલુ થવાનું છે એક બે દિવસમાં તો કોરવણ રાયડા જ્યારે પણ લેવાનું જ થશે તો આપણે વિડીયો રાયડાનો પણ વિડીયો બનાવીશું પરમથેસર ચાલતું રાયડાની અંદર પણ બતાવીશું અને આ થેસરનો થેસરની અંદર કઈ કઈ કાળજી લેવી એનો પણ આપણે વિડીયો ટૂંક જ સમયની અંદર આવશે તો ખેડૂત મિત્રો ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને જો ફેસબુક પેજને ફોલો નથી કર્યું ફરીથી કહી દઉં છું કે ફેસબુક પેજને જો મિત્રોએ ફોલો નથી કર્યો ફટાફટ ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ખરું મિત્રો ફરી એક મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ